કરજણ તાલુકાની વિસ્તારમાંથી પસાર થતો પાલેજ નારેશ્વર રોડ અતિ બિસ્માર હાલતમાં કરજણ તાલુકાના હદ વિસ્તારમાંથી પસાર થતો પાલેજ નારેશ્વરનો 19 કિલોમીટરનો મુખ્ય માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે। આ રોડ ઉપર 1 ફૂટ જેટલા ઊંડા અને મોટા ખાડા પડી ગયેલા છે। સમગ્ર મુખ્ય રસ્તા ખાડા સમાન બની ગયા છે। હાલની અંદર રોડ જોવા જઈએ તો એક પગદંડી રસ્તો બની ગયેલ છે, જે તે સમયના માર્ગ અને મકાન વિભાગના અધિકારી તથા કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ રોડ ઉપર હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવાના કારણે અવારનવાર આ રોડ તૂટી જાય છે। આ રોડ તૂટી જવાનું મુખ્ય કારણ એક જ છે કે નારેશ્વર ખાતે આવેલી લીજના મોટા મોટા હાઇવા ડમ્પરો ઓવરલોડ રેતી ભરીને જતા હોય છે, જેના કારણે આ રોડ વારંવાર તૂટી જાય છે। નારેશ્વર એક પવિત્ર યાત્રાધામ આવેલું હોય, દર ગુરુવારે પૂનમના દિવસે કાં તો રવિવારના રજાના દિવસે અનેક શ્રદ્ધાળુઓ રોડ ઉપરથી પસાર થઈને નારેશ્વર જતા હોય છે। તે લોકો પણ પર્યાવરણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ રોડ ઉપરથી જો કોઈ મહિલા પ્રેગ્નેન્ટ હોય અને દવાખાનામાં લઈ જવું હોય તો 108ને પણ આ રોડ ઉપરથી પસાર થવું ઘણું મુશ્કેલ બની ગયું છે। આ રોડ અતિ બિસ્માર હાલતના લીધે આ રોડ ઉપર આવતા ગામોના નાગરિકોને નોકરી ધંધાર્થે જવામાં પણ તકલીફ છે। વિદ્યાર્થીઓને સ્કૂલનો સમય પણ સચવાતો નથી, ઘણી તકલીફ પડે છે, જેથી આ રોડનું સમારકામ કરવામાં આવે। સદર જે તે સમયે આ રોડ ઉપર 18 કરોડનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય, જો તે સમયે રોડ વ્યવસ્થિત બન્યો હોત તો આજે સ્થાનિક ગ્રામજનોને આ તકલીફનો સામનો ના કરવો પડ્યો। રાહદારીઓએ આ રોડના કારણે અવારનવાર એક્સિડન્ટનો ભય પણ સતાવે છે। લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, જેથી વહેલી તકે આ રોડની કામગીરી હાથ ધરવામાં આવે તથા રોડ પર ચાલતી રેતીની ગાડીઓ માટે ટોલ ટેક્સ વસૂલવામાં આવે તેવી માંગ મૂળ નિવાસી ગામના અધ્યક્ષ મિનેશ પરમાર તથા અન્ય ગ્રામજનોએ ઉચ્ચારી હતી અને વહેલી તકે રોડનું સમારકામ કરી પાલેજ નારેશ્વર રોડ ઉપર આવતા તમામ ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવે એવી લોક માંગ ઉઠવા પામી છે। વલ્લીભાઈ બાબરિયા, ZSTV, ભરૂચ।